સફાઈ કામદારોનો જે પ્રશ્ન છે, એક તો અમારો કાયમી કર્મચારીઓની એરિયસ માટેની અમારી માંગણી હતી, અમને પગાર તો ઓલરેડી આપી દીધો છે, પણ અમારો જે એરિયસ વર્ષોથી અમને ક્યારે આપ્યું નથી, ક્યારે તહેવાર અમારો સુધાર્યો નથી, આ વખતે પણ તહેવાર અમારો બગડે એવી પરિસ્થિતિ અમારી સમાજમાં થઈ છે, અને કોન્ટ્રાક્ટ વાળાના કર્મચારીના બે પગાર ને પણ ચાર પગાર થઈ ગયા છે, અને એ ચાર પગાર ની અંદર માં અમે બે પગાર ની માંગણી કરી છે, અને આજની સુધી તહેવાર નથી કાઢ્યો, છતાંય પણ એક પણ પગાર અમારો નાખવામાં આવ્યો નથી, એટલે અમારી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસર પાસે અમારી માંગણી છે કે અમને અમારા કોન્ટ્રાક્ટ બેડના કર્મચારીની પગાર બે આપી દે, અને એરિયા છે કર્મચારી કાયમી કર્મચારીઓ છે એમનો એરિયા આપી દે, એટલે અમે એ માટે આ પ્રદર્શન આજે કર્યું છે, અને જો પ્રદર્શન ની અંદર માં અમારો કોઈ પણ માંગણી સંતોષકારક નહીં થાય તો અમે નાનાથી પણ ઉગ્ર આંદોલન અમારી કરવાની તૈયારી છે. મારી બાયુ ને અમારી બાયુ બોલી દે સમજો, પંદર પંદર થી ઉતારી મૂકે, પોતાને તહેવાર છે, કઈ રીતે અમે તહેવાર કરીએ, દીકરીઓ તહેવાર કરવા આવીએ, ઘરમાં દાણો કિલો એક નથી, લેટ નથી, ભલે લીમડા શોપ ના લુગડા પહેરાય છે, લુગડાઈ નથી લેવા, પણ આવેલા માણા ને તો ખવડાવું કે ન ખવડાવું, નગરપાલિકામાં જતે કેનો ફરે છે અમને ખબર છે, અમને દરવાજો બંધ થાય, એક પણ નહીં નીકળવા દઈ, ના લગી અમે એરિયા સાહેબ છે ને પગાર તેમને તેમ આપી દે, કોન્ટ્રાક્ટ ના ચાર ચાર પગાર ભેગા થયા કે પગાર શું કરશે નતો એટલા માને નહીં કરશે.